हरिओम बाळको, गुड आफ्टरनून। आज आप गुजराती छलांगे दरियो कूदो व्याकरण लखीश। ए छलांगे दरियो कूदो तो तमारे गुजराती बेनी नोट में आप आगे लख्यू छे। आगना तास में आप प्रश्न बे विरोधी शब्दों, प्रश्न त्रण स्वर योग्य स्वर अने चिन्ह मूकीने योग्य शब्द बनाओ, ए बे प्रश्नों लख्या। हवे आपणे आव्या प्रश्न नंबर 4। प्रश्न नंबर 4, નીચેના વાક્યો કોણ બોલે છે? અને કોને કહે છે? કોને કહે છે તે લખો। શું કે નીચેના વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે આખું લખવાનું, પણ તમે એક જ લખી નાખો છો। હું મારી જાતે તમારી સભામાં નથી આવ્યો। શું કે છે? હું મારી જાતે તમારી સભામાં નથી આવ્યો, તો આ વાક્ય કોણ બોલે છે? આ વાક્ય કોણ બોલે છે? આ વાક્ય રાવણ બોલે છે। આ વાક્ય અરે સોરી કોણ હનુમાન બોલે છે? આ વાક્ય હનુમાન બોલે છે। અને રાવણને કહે છે તો તમે કાં તો શું કરશો, હનુમાન અને રાવણ લખી નાખશે। હનુમાન રાવણ ઘણાવું કરે, અવિતા નહીં લખવાનું, અવિતા નામ નથી લખવાના। કાં તો એમ એટલું બોલ કે હનુમાન બોલે છે એમ પણ ઘણા લખી નાખો છો વર્કશીટમાં, તો એવી ત્યાં પણ નથી લખવાનું। શું લખ્યું છે સૂત્રમાં? નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે? કોઈ એકલું થોડું બોલતું હોય, તમે એકલા બોલો છો તો કોને કહો છો? જોડે તમારા ભાઈ બહેન ને ઘરે બોલતા તો મમ્મી ને પપ્પા ને ભાઈ બહેન કોઈ બી એને કહેતા હોય ને, તો એટલે કોણ બોલે છે અને કોને કહે છે એ પણ લખવાનું છે, બંનેને નામ લખવાના છે। તો શું કહે છે? હું મારી જાતે તમારી સભામાં નથી આવ્યો, તો કે આ વાક્ય હનુમાન બોલે છે અને રાવણને કહે છે। શું કહે છે? આ વાક્ય હનુમાન બોલે છે અને રાવણને કહે છે। બીજું, મને તો અશોક વાટિકામાં કેરા ખાવાની મજા પડી ગઈ હતી આ વાક્ય કોણ બોલે છે તો કે આ વાક્ય હનુમાન બોલે છે।
અને કોને કહે છે? અને સૈનિકને કહે છે, સૈનિકોને કહે છે કે મને તો અશોક વાટિકામાં કેરા ખાવાની મજા પડી ગઈ હતી. આ વાક્ય કોણ બોલે છે? કે આ વાક્ય હનુમાન બોલે છે અને સૈનિકોને કહે છે. ત્રીજું વાક્ય, આ વાનરનો ગર્વ ઉતારવો પડશે. આ વાનરનો ગર્વ ઉતારવો પડશે. આ વાક્ય રાવણ બોલે છે. આ વાક્ય રાવણ બોલે છે અને કોને કહે છે? મંત્રીને કહે છે. મંત્રીને કહે છે કે આ વાનરનો ગર્વ ઉતારવો પડશે. તો કે આ વાક્ય રાવણ બોલે છે અને મંત્રીને કહે છે. આ વાક્ય રાવણ બોલે છે અને મંત્રીને કહે છે. ફરી આપણે જોઈએ. જો હું મારી જાતે તમારી સભામાં નથી આવ્યો, હું મારી જાતે તમારી સભામાં નથી આવ્યો, તો આ વાક્ય કોણ બોલે છે? આ વાક્ય હનુમાન બોલે છે અને રાવણને કહે છે. આ વાક્ય હનુમાન બોલે છે અને રાવણને કહે છે. આ વાક્ય હનુમાન બોલે છે અને રાવણને કહે છે. બીજું શું છે? મને તો અશોક વાટિકામાં કેળા ખાવાની મજા પડી ગઈ હતી. શું કહે છે? મને તો અશોક વાટિકામાં કેળા ખાવાની મજા પડી ગઈ હતી. તો કે આ વાક્ય હનુમાન બોલે છે અને સૈનિકોને કહે છે. ત્રીજું, આ વાનરનો ગર્વ ઉતારવો પડશે. કે આ વાક્ય રાવણ બોલે છે અને મંત્રીને કહે છે. હવે આપણે ચોથું લઈએ. ચોથું વાક્ય, રાજ્યના બીજા મહેમાન સાથે બીજા રાજ્યના મહેમાન સાથે સારો જ વ્યવહાર કરવો જોઈએ. સારો વ્યવહાર કરવો જોઈએ. કે બીજા રાજ્યના મહેમાન સાથે સારો જ વ્યવહાર કરવો જોઈએ. તો આ વાક્ય કોણ બોલે છે ને કોને કહે છે? તો કે આ વાક્ય મંત્રી બોલે છે. આ વાક્ય મંત્રી બોલે છે, કોને કહે છે? અને રાવણને કહે છે. રાવણને કહે છે કે બીજા રાજ્યના મહેમાન સાથે સારો જ વ્યવહાર કરવો છે. તો કે આ વાક્ય મંત્રી બોલે છે અને રાવણને કહે છે. પાંચમું, આ વાનરને નિર્બળ સમજીને
નિર્ભર સમજીને મે ભૂલ કરી. શું કહે છે? આ વાનરને નિર્ભર સમજીને મે ભૂલ કરી. તો આ વિધાન કોણ બોલે છે? તો કે આ વાક્ય રાવણ બોલે છે. અને મંત્રીને કહે છે, શું કહે છે કે આ વાનરને નિર્બળ સમજીને મે ભૂલ કરી. તો જવાબ, આ વાક્ય, આ વાક્ય, આ વાક્ય રાવણ બોલે છે અને મંત્રીને કહે છે. છઠ્ઠું વાક્ય, લે આ તેલ ગાપા પર રેડી દે. લે આ તેલ ગાપા પર રેડી દે. લે આ તેલ ગાપા પર રેડી દે. આ વાક્ય કોણ બોલે છે? આ વાક્ય કોણ બોલે છે? તો કે આ વાક્ય સૈનિક બોલે છે. અને બીજા સૈનિકોને કહે છે, બીજા સૈનિકોને કહે છે. શું કહે છે? છઠ્ઠું, આ તેલ ગાપા પર રેડી રે. આ વાક્ય કોણ બોલે છે? આ વાક્ય સૈનિક બોલે છે અને બીજા સૈનિકોને કહે છે. ફરી આપણે જોઈજો, નીચેના પ્રશ્ન ચાર કયો લખ્યો આપણે? નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે? નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે? તો કે પહેલો, હું મારી જાતે તમારી સભામાં નથી આવ્યો. હું મારી જાતે તમારી સભામાં નથી આવ્યો. તો જવાબ, આ વાક્ય હનુમાન બોલે છે અને રાવણને કહે છે. આ વાક્ય હનુમાન બોલે છે અને રાવણને કહે છે. બીજું, મને તો અશોક વાટિકામાં કેળા ખાવાની મજા પડી ગઈ. મને તો અશોક વાટિકામાં કેળા ખાવાની મજા પડી ગઈ હતી. તો કે આ વાક્ય હનુમાન બોલે છે અને સૈનિકોને કહે છે. આ વાક્ય હનુમાન બોલે છે અને સૈનિકોને કહે છે. ત્રીજું, આ વાનરનો ગર્વ ઉતારવો પડશે. શું કહે છે? આ વાનરનો ગર્વ ઉતારવો પડશે. તો કે આ વાક્ય રાવણ બોલે છે અને મંત્રીને કહે છે. આ વાક્ય રાવણ બોલે છે અને મંત્રીને કહે છે. ચોથું, બીજા રાજ્યના મહેમાન સાથે સારો જ વ્યવહાર કરવો પડે, કરવો જોઈએ. બીજા રાજ્યના મહેમાન સાથે સારો જ વ્યવહાર કરવો જોઈએ. આ વાક્ય મંત્રી બોલે છે અને રાવણને કહે છે. આ વાક્ય મંત્રી બોલે છે અને રાવણને કહે છે. પાંચમું, આ વાનરને નિર્બળ સમજીને મેં ભૂલ કરી. આ વાનરને નિર્બળ સમજીને મેં ભૂલ કરી. તો કે આ વાક્ય રાવણ બોલે છે અને મંત્રીને કહે છે. આ વાક્ય રાવણ બોલે છે અને મંત્રીને કહે છે. છઠ્ઠું, લે આ તેલ ગાભા પર રેડી દે. લે આ તેલ ગાભા પર રેડી દે. તો આ વાક્ય સૈનિક બોલે છે અને બીજા સૈનિકોને કહે છે. એક સૈનિક તેલ ને બધું ગાભા ને બધું લઈ આવ્યો છે, તે બીજા સૈનિકને કહે છે. તમે એમ કહેશો કે અહીંયા તો સૈનિકને સૈનિક જ લખ્યું છે, પણ સૈનિકો તો ઘણા બધા હતા, એટલે એક સૈનિક બીજા સૈનિકને કહે છે.
આપણે કહે ને એક છોકરી બીજી છોકરીને કહે છે કે એક છોકરો બીજા છોકરાને કહે છે વિજ્ઞાન સૈનિક એક સૈનિક બોલે છે ને બીજા સૈનિકને કહે છે કેવી રીતે ફરીથી એકવાર આપણે જોઈ લેજો અવિતા આ વાક્ય અને કોને કહે છે પૂરું લખવાનું એટલે આ સૂચના વાંચવાની કે નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે ઘણા શું કરે છે તમે વર્કશીટમાં નીચેના વાક્યો કોણ બોલે છે લખી નાખે છે પછી કોને કહે છે તમે નથી લખતા તો કોણ બોલે છે અને કોને કહે છે બંને લખવાનું છે આપણે શું હું મારી જાતે તમારી સભામાં નથી આવ્યો તો આ વાક્ય કહી દેજો આ વાક્ય હનુમાન બોલે છે અને રાવણને કહે છે શું કહે છે આ વાક્ય હનુમાન બોલે છે અને રાવણને કહે છે બીજું શું કહે છે મને તો અશોક વાટિકામાં કેરા ખાવાની મજા પડી ગઈ હતી મને તો અશોક વાટિકામાં કેરા ખાવાની મજા પડી ગઈ હતી આ વાક્ય કોણ બોલે છે આ વાક્ય હનુમાન બોલે છે અને સૈનિકોને કહે છે આ વાક્ય હનુમાન બોલે છે અને સૈનિકોને કહે છે ત્રીજું આ વાનરનો ગર્વ ઉતારવો પડશે તો કે આ વાક્ય રાવણ બોલે છે અને મંત્રીને કહે છે આ વાક્ય રાવણ બોલે છે અને મંત્રીને કહે છે ચોથું બીજા રાજ્યના મહેમાન સાથે સારો જ વ્યવહાર કરવો જોઈએ તો આ વાક્ય મંત્રી બોલે છે અને રાવણને કહે છે આ વાક્ય મંત્રી બોલે છે અને રાવણને કહે છે પાંચમું આ વાનરને નિર્બળ સમજીને મેં ભૂલ કરી તો કે આ વાક્ય રાવણ બોલે છે અને મંત્રીને કહે છે આ વાક્ય રાવણ બોલે છે અને મંત્રીને કહે છે છઠ્ઠું લે આ તેલ ગાપા પર રેડી ગઈ તો કે આ વાક્ય સૈનિક બોલે છે અને બીજા સૈનિકોને કહે છે હવે આપણે લખીએ સાતમો નંબર મંત્રી અને સૈનિક બંને બોલે છે
કેવા મંત્રી સૈનિક બોલે છે અને હનુમાન ને કહે છે ઓ બાપરે આવડી મોટી પૂછડી મને તો બીક લાગે છે તો કે આ વાક્ય મંત્રી સૈનિક બોલે છે અને હનુમાન ને કહે છે હવે નવું લઈએ સૈનિક
બીજા સૈનિકોને કહે છે તો આપણે ગુજરાતી બે માં પાઠ સાત એક છલાંગે દરિયો કૂદ્યો એમાં આપણે વ્યાકરણ લખ્યું તો આ ક્લાસમાં આપણે શું કર્યું પ્રશ્ન ચાર નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તો તે સારા અક્ષરે લખીને તૈયાર કરી દેજો હરિઓમ